हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हैप्पी लर्निंग। आज आपणे वर्षा ऋतु पर निबंध जोवाना छे। ऋतुओनुं चक्र फरिया करे छे। आपणे वर्षा अने शरद, हेमंत अने शिशિર, वसंत अने ग्रीष्म एम विविध ऋतुओनो अनुभव करीए छीए। ग्रीष्म ऋतुनी विदाई पछी वर्षा ऋतुनुं आगमन थाय छे। आकाशमां घनघोर वादळा ચડી આવે છે। વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી થાય છે। વરસાદ વરસતા બધે આનંદ આનંદ થઈ જાય છે। બાળકો વરસાદના પાણીમાં છબછબિયા કરે છે, મોર કળા કરી નાચે છે, મોરના ટહુકા અને ડેડકાઓના ડ્રાવ ડ્રાવ અવાજ સંભળાય છે। ભીની માટીની સુગંધ વાતાવરણમાં ફેલાઈ જાય છે। વરસાદ વરસતા જ બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે। કેટલાકને વરસાદમાં નહાવાની ખૂબ મજા આવે છે। ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે। જળાશયોમાં પાણી સપાટી ઊંચી આવે છે। ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે। તેઓ ખેતરોમાં બી વાવે છે કે ગરુઓ રોપે છે। થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી આવે છે। ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય એવું સુંદર દૃશ્ય રચાય છે। ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે। કોઈક કોઈક વાર આકાશમાં મેઘધનુષ શોભામાં વૃદ્ધિ કરે છે। વર્ષા એટલે કે અવનવા તહેવારોની ઋતુ। રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નાગપંચમી અને નવરાત્રી ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે। 15 ઓગસ્ટ અને ગાંધી જયંતિ જેવા તહેવારો પણ આ ઋતુમાં આજ આવે છે। આ બધા તહેવારો દેશમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે। જરૂર કરતાં વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે। નદીઓમાં ભયંકર પૂર આવે છે। ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે। જાનમાલનું ભારે નુકસાન થાય છે। વર્ષા ઋતુમાં કોઈક વાર વરસાદ પડતો નથી કે બહુ ઓછી વરસાદ પડે છે। ખેતરોમાં અનાજ પાકતું નથી, પાણીની ભયંકર તંગી પડે છે, તેને દુષ્કાળ કહેવાય છે। વર્ષા ઋતુમાં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવ કીચડ થઈ જાય છે, માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, તેથી લોકોની માંદગીનું પ્રમાણ વધી જાય છે। વર્ષા ઋતુમાં અનાજ પાકે છે, ઘાસ ચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે, તેથી મનુષ્ય અને પશુ પંખીઓ પોષણ થાય છે। આથી વર્ષા ઋતુના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે। આથી જ વર્ષા ઋતુને ઋતુની રાણી કહે છે।